સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે કોંગ્રેસ દ્વારા રાજ્યના મંત્રી ગણપત વસાવાની બેનામી સંપત્તિના મુદ્દે જાહેર સભા યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જોકે કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ પણ આવી વિરોધ પ્રદર્શન કરતા એક તબક્કે મામલો તંગદિલી ભર્યો બન્યો હતો. કોંગ્રેસ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી તથા ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય જગતસિંહ વસાવાએ જે નામદાર કોર્ટમાં એફિડેવિટ કરી અને બે વર્ષ એને મૂકી રાખ્યું, છતાં ECB જે મૂકી રાખ્યું અને નામદાર કોર્ટે સૂચના આપવી પડી કે આની તપાસ કરો. જ્યારે જ્યારે પણ કોઈ અરજદાર નામદાર કોર્ટમાં જાય છે, કોઈ તથ્ય હોય તો જ એને દાખલ કરે, નહીં તો એ લોકો અરજી કાઢી નાખતા હોય છે. પરંતુ જે રીતે ECBને સૂચના આપી છે, તથ્ય હશે. અને ખાસ કરીને જે પણ ભ્રષ્ટાચાર કોંગ્રેસમાં પરંપરા રહી છે કે કોઈના પર પણ એલિગેશન થાય તો એને તરત રાજીનામું આપીને નૈતિકતાના ધોરણે કે એની નિષ્પક્ષપણે તપાસ થાય એટલા માટેના કાર્યક્રમો કરતા હોય. અમે પણ એ જ માગણી કરી છે કે ભાઈ માનનીય ગણપતભાઈ વસાવાની સામે જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, નૈતિકતાના ધોરણે રાજીનામું આપે, નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ સત્ય હોય એ બહાર આવે એટલા માટે અમે માગણી કરતા હતા. પણ આજે ભાજપના જે આગેવાનો અને એમના કાર્યકર્તાઓએ જાહેરમાં દેખાવો કર્યા, મને તો હસવું એટલા માટે આવે છે કે સરકાર વિરોધના કોઈ કાર્યક્રમ વિરોધ પાર્ટીની કરે તો સ્વાભાવિકને ડિટેન કરતા હોય કે નજરકેદ કરતા હોય, તો આ તો સરકારે દેખાવો કરવા પડે છે. એટલે એમાં કંઈ ને કંઈ તથ્ય છે, સચ્ચાઈ હશે અને બહાર આવે એટલા માટે અમે માગણી કરી છે.